ગળ્યા કાજુનો લોટ બાંધવા માટે 2 કપ મેંદો લેવાનો છે અને એને મેંદો ચાળવાની ચાળણીથી ચાળી લેવાનો। આમાં આપણે 1/4 કપ જેટલી દળેલી ખાંડ ઉમેરવાની અને 1 ચપટી જેટલું મીઠું ઉમેરી દેવાનું। આમાં આપણે 1/2 કપ પીગળેલું ઘી ઉમેરવાનું છે। હવે આને સરસ રીતે મિક્સ કરી દઈશું। તો આ રીતનું મુઠ્ઠી પડતું મોવણ હોવું જોઈએ। તમે જે રીતે એને બાઇન્ડ કરો એ પ્રમાણે એનો શેપ આમાં આવી જવો જોઈએ। હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું અને આનો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। આમાં આપણે દળેલી ખાંડ લીધી હોય સાથે જ મોવણ પણ મુઠ્ઠી પડતું લીધું હોય એટલે પાણી ખૂબ જ ઓછું ઉપયોગમાં લેવાય છે। આટલો લોટ બાંધવામાં મેં 1/3 કપ જેટલું પાણી ઉપયોગમાં લીધું છે। દળેલી ખાંડ તમારા ઘરના વપરાશ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો। આ રીતે લોટ બાંધીને એને 10 મિનિટ માટે રહેવા દેવાનો। લોટને ઉપયોગમાં લેતા પહેલા મસળી લેવાનો। હવે આમાંથી 4 ભાગ કરી દેવાના છે। તો 1 ભાગમાંથી મોટો લુઓ બનાવી દેવાનો અને બાકીનો લોટ ફરીથી ઢાંકીને રાખવાનો છે। તો આ રીતે મોટો લુઓ બનાવવાનો। હવે આમાંથી મીડિયમ થિક રોટલી વણીને તૈયાર કરવાની। આપણે આમાં મોવણ સરખી ક્વોન્ટિટીમાં નાખ્યું હોય એટલે આની કિનારી આ રીતે તૂટે, પણ એને થોડી થોડી આ રીતે હાથથી દબાવતા જવાનું। આને એકદમ પાતળો નથી કરી દેવાનું, આને થોડું મીડિયમ થિક રાખવાનું જેથી એના લેયર ખૂબ જ સરસ બનશે। આ રીતે આમાંથી મીડિયમ થિક રોટલી વણી દેવાની। પછી આ રીતનું જે દવાની બોટલ ઉપર ઢાંકણું આવતું હોય છે એ ઉપયોગમાં લીધું છે। આમાં તમે આ રીતનું મોટી સાઇઝનું કે નાની સાઇઝનું કોઈ પણ ઢાંકણું લઈ શકો। પછી આમાંથી કાજુનો શેપ આપવા માટે પહેલાં આને આ રીતે કટ કરીશું। પહેલો લોટ ઉપયોગમાં નથી લેવાનો, તો એને આપણે બાંધેલા લોટમાં મિક્સ કરી દઈશું। પછી આ રીતે ઢાંકણું મૂકવાનું અને એને દબાવવાનું છે। તો આ રીતે કાજુનો શેપ બની જશે। હજુ બીજું એક હું તમને કટ કરીને બતાવું છું। આ જ રીતે જ્યાંથી આપણે એને કટ કર્યું ત્યાં જ ફરીથી આ રીતે ઢાંકણું મૂકીને દબાવવાનું। તો આ રીતે હું કાજુને કટ કરી લઉં છું। કાજુને આ રીતે બનાવતા જવાનું અને સાથે જ એને તળવા માટે તેલ પણ ગરમ થવા માટે મૂકી દેવાનું છે। આના માટે તેલ વધારે ગરમ નથી કરવાનું। તમે આ રીતે થોડો લોટ અંદર નાખો અને એમાં નાના નાના દાણા દેખાય એવું ગરમ તેલ જોઈએ। તો હવે જે કાજુ આપણે કટ કરીને રાખ્યા છે એ આમાં ઉમેરી દઈશું। આને પહેલાં મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાના। કાજુ થોડા તળાય ત્યારબાદ આપણે એને થોડા હલાવી દઈશું। આનું ઉપરનું લેયર થોડું ફ્રાય થાય પછી જ એને હલાવવાના। હવે ગેસ થોડી વાર માટે હાઈ ફ્લેમ પર કરી દેવાનો। હવે આનો કલર બદલાવા લાગ્યો છે, આ રીતે થોડા બ્રાઉન કલરના થઈ જાય એટલે ફરીથી ગેસ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કરી દેવાનો। આને એકદમ પરફેક્ટ બનાવવામાં, આના મેઝરમેન્ટમાં, લોટ બાંધવામાં અને એને ફ્રાય કરતી વખતે તેલના ટેમ્પરેચર અને ગેસની ફ્લેમનું ધ્યાન રાખશો તો તમારા આ કાજુ એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનશે। હવે આ કાજુ એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે। આને આવા લાઇટ બ્રાઉન કલરના ફ્રાય કરવાના, વધારે ડાર્ક કલર નથી કરવાનો। આને એક થાળીમાં કાઢી લેવાના અને આ જ રીતે બાકીના તળીને તૈયાર કરવાના। આ રીતે કાજુને તળીને પછી એની જાતે જ એને ઠંડા થવા દેવાના છે, એને પંખાની નીચે ઠંડા નથી કરવાના। અને આ કાજુ ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સરસ ખસ્તા બને છે। તો તમે પણ આ રીતથી આ મીઠા કાજુ બનાવીને જરૂર ટ્રાય કરજો, તમારા ઘરમાં આ ચોક્કસ પસંદ આવશે। આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે। આવી જ બીજી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો।